મોંઘવારીમાં પીસાતી પ્રજા ઉપર વધુ એક બોજો, એસટી વિભાગે બસના ભાડામાં કર્યો વધારો. વૈશ્વિક મહામારી કોરોના કાળ બાદ મોંઘવારીએ માજા મૂકી છે, તેમાં પણ હાલે પાછલા ઘણા દિવસોથી રશિયા યુક્રેન વચ્ચે ચાલેલા યુદ્ધના પગલે ચીજ વસ્તુની કિંમતમાં જેટ ગતિએ વધારો નોંધાઈ રહ્યો છે. પ્રજા મોંઘવારીથી ચો તરફ પીસાઈ રહી છે. અનાજ, શાકભાજી, કઠોળ, ગેસ, ઈંધણની કિંમતો કેને ભૂસકે વધી રહી હોય, લોકો માટે એક સાંધો તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ચોકરફી મોંઘવારીથી પીસાતી પ્રજા ઉપર એક બોજો નાખવાની તૈયારી ચાલી રહી છે. ડીઝલમાં થઈ રહેલો સતત ભાવ વધારાની અસર એસટી નિગમ ઉપર પડી છે. છેલ્લા ઘણા સમયથી ખોટમાં ચાલતી એસટીને ડીઝલના ભાવ વધતા જતા દર મહિને કરોડો કરોડની ખોટ પડી રહી છે. ડીઝલનો ખર્ચ પણ નીકળતો નહીં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે વહેલી ટકે એસટીના ભાડામાં 60% જેટલો વધારો કરવામાં આવે તેવી દરખાસ્ત એસટી નિગમ દ્વારા સરકારમાં કરવામાં આવી છે. આ અંગેની વિગતો મુજબ એસટી નિગમ દ્વારા 7 વર્ષ ઉપરાંતના સમયથી પેસેન્જર ભાડામાં કોઈ વધારો કરાયો નથી. આ ઉપરાંત એસટી નિગમ દ્વારા ઓબ્લિગેટરી રૂટનું પણ સંચાલન કરવામાં આવે છે. એસટી નિગમ લોકોની સેવા માટે રાજ્ય સરકારનું માધ્યમ હોવાથી નફાની ભાવના ના હોય, પરંતુ તેની યોગ્ય નિભાવણી માટેના કેટલાક પગલાં ભરવામાં નહીં આવતા તે વધુ ને વધુ ખોટમાં જઈ રહ્યું છે, જેના લીધે કચ્છ સહિત રાજ્ય એસટીના 40,000 કર્મચારીઓના આર્થિક પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. રાજ્ય સરકાર તરફથી એસટી નિગમને મળતી સબસિડીની 3 વર્ષની 1700 કરોડની રકમ પણ ચૂકવવામાં આવી નથી. ડીઝલ, ટાયર, ટ્યુબ વગેરે જેવા સતત ખર્ચના લીધે નાણાકીય નુકસાનમાં વધારો થઈ રહ્યો છે, જે સરભર કરવા માટે નિગમ દ્વારા કરાયેલી પેસેન્જર ભાડા વધારાની માંગ સ્વીકારાય તેવો પત્ર ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને પાઠવવામાં આવ્યો છે. જો આ ભાવ વધારાની દરખાસ્ત રાજ્ય સરકાર મંજૂર રાખે તો પેસેન્જર ઉપર 56% ભાડા વધારો જીકાઈ શકે છે. કચ્છમાં પણ ખૂબ જ મોટો વર્ગ પરિવહન માટે એસટી બસો પર નિર્ભર છે, ત્યારે જો આ ભાવ વધારો મંજૂર થશે તો કચ્છી પ્રવાસીઓને પણ ટિકિટ ભાડાનો મોટો બોજ સહન કરવાનો વારો આવશે.